ધ્રાંગધ્રા શહેરના રામ મહેલ મંદિર સહિત આજુબાજુના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ટ્રસ્ટીઓ દ્વારા રોષ વ્યક્ત કરાયો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારતનું સ્વપ્ન માત્ર કાગળ ઉપર જ હોય તેવા દ્રશ્યો ધ્રાંગધ્રા ખાતે જોવા મળી રહ્યા છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે વાયદાઓ, વાતો અને મળેલ એવોર્ડ આ દ્રશ્યો જોઈને પોકળ સાબિત થાય છે. રામ મહેલ મંદિર સહિત આજુબાજુના વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર જિલ્લા મંત્રી મોહિત કંસારા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધ્રાંગધ્રા શહેરના રામ મહેલ મંદિર, માન મેલાદ, રામ ભક્ત, હનુમાનજી અન્નક્ષેત્ર સહિત હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળો આવેલા છે, જ્યારે રામ મહેલ મંદિર ખાતે સાંજ સવાર લોકોની અવરજવર હોય છે. આવા ધાર્મિક સ્થળોની આસપાસ ગંદકી તો દૂર, સુયોગ્ય સફાઈ પણ નગરપાલિકા દ્વારા થતી ન હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે, જ્યારે આ ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડબલ ઋતુને કારણે રોગચાળો ફેલાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સ્થાનિક લોકો તથા મંદિરના વહીવટી લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે કાયમી માટે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા યોગ્ય સફાઈ તથા DDTનો છંટકાવ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, ગંભીરસિંહ જાડેજા, ધ્રાંગધ્રા. આપનું નામ શું? મોહિત હર્ષદભાઈ કંસારા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર જિલ્લા મંત્રી. ધ્રાંગધ્રા અને ઝાલાવાડ અને સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ ગણી શકાય એવું આ ધ્રાંગધ્રાનું અને ઝાલાવાડનું નાક શ્રી માનમેલાત બાજુમાં લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ પૌરાણિક ભગવાન શ્રી રામનું મંદિર રામમેલ મંદિર, બાજુમાં શ્રી રામભક્ત હનુમાનજી અન્નક્ષેત્ર અને અહીં આ ધ્રાંગધ્રાનું નાક સમાન આ વિસ્તારની અંદર તમે જોઈ શકો કે આ ગંદકી કેટલી છે. હવે અવારનવાર રજૂઆત કરવા છતાંય હું રામભક્ત હનુમાનજીના અન્નક્ષેત્રના ટ્રસ્ટી તરીકે અવારનવાર ઘણી રજૂઆત કરતા, તેમ છતાંય આ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આમાં કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી. અને આ બાજુમાં જાહેર શૌચાલય છે, જાહેર શૌચાલયની અંદર તમે એક મિનિટ શ્વાસ પણ ન લઈ શકો એટલી બધી ગંદકી છે. અને મને સાંભળવા મળેલ એ મુજબ નરેન્દ્રભાઈ મોદી જે સ્વચ્છતા મિશન અભિયાન, એ અભિયાન અંતર્ગત ધ્રાંગધ્રા નગરપાલિકાને કંઈક એવોર્ડ આપવામાં આવેલો. ખરેખર એ એવોર્ડ સ્વચ્છતા રાખવાનો આપેલો કે આખા ભારત દેશમાં સૌથી વધારે ગંદકી આ ધ્રાંગધ્રામાં છે એના બદલ આપેલો? આ એક વિચારવા જેવું છે. અને ખરેખર જો આ મારો મેસેજ તમે ધ્રાંગધ્રા નગરપાલિકાને ખાસ પહોંચાડજો અને આ જે ટૂંકથી ટૂંક સમયમાં આનો યોગ્ય નિકાલ કરી અને આ જે અતિ પૌરાણિક જે ધ્રાંગધ્રા નગરપાલિકાએ કંઈ નથી બનાવ્યું પણ પુરાતત્વ વિભાગે અને પુરાતન તત્વોએ ઇતિહાસે બનાવેલું છે અને જાળવી રાખે તોય ઘણું છે.